નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું SVIT વાસદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન. તાજેતરમાં NSS યુનિટ SVIT વાસદના સ્વયંસેવકો દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આણંદ અને ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ગુજરાતના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાના આ ભગીરથ કાર્યમાં ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીમાંથી મનુભાઈ વાઘેલા, ડેપ્યુટી ડાયરેક્ટર મેઇન સ્ટ્રીમિંગ તુષાર પરમાર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર યુથ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને રક્તદાન કોણ કરી શકે, ક્યારે કરી શકીએ, રક્તદાન કેમ કરવું જોઈએ, સુરક્ષિત રક્તદાન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમથી કેવી રીતે કરી શકાય તેની જાણકારી આપી હતી અને વિદ્યાર્થીઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આણંદ તરફથી દેવેન્દ્રભાઈ પટેલ, વાઇસ ચેરમેન IRCS આણંદ, શૈલેષભાઈ પટેલ, માનદ મંત્રી IRCS આણંદ, ડૉક્ટર દેવેન્દ્ર સચદેવ, મેડિકલ ઓફિસર નીરવ પટેલ, ઇન્ચાર્જ રક્તદાન શિબિર ઉપસ્થિત રહી આ રક્તદાન શિબિરને સફળ બનાવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબ આણંદના ચેરમેન રમેશભાઈ પટેલ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહી રક્તદાતાઓને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્થાના ચેરમેન રોનકભાઈ પટેલ અને સેક્રેટરી ગૌરાંગભાઈ પટેલે આ પ્રસંગે ઉપસ્થિત રહી NSS સ્વયંસેવકો, રક્તદાતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને આ સામાજિક કાર્યમાં મોટી સંખ્યામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્થાના આચાર્ય ડૉક્ટર DP સ્વામીના માર્ગદર્શનમાં ડૉક્ટર વિકાસ અગ્રવાલ, પ્રોગ્રામ ઓફિસર NSS યુનિટ દ્વારા NSSના સ્વયંસેવકોની મદદથી આ કેમ્પનું સફળ સંચાલન કર્યું હતું અને આ શિબિરમાં 136 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ કેમ્પની વિશેષતા એ રહી કે 136 દાતાઓમાં 101 દાતા એવા છે કે જેમણે જીવનમાં પ્રથમ વખત રક્તદાન કર્યું છે. મેં માલવ બાબુર, મેં SVIT નો વિદ્યાર્થી છું અને NSS નો વોલેન્ટિયર છું. મેં મારી લાઈફમાં પહેલી વાર આવી રીતે બ્લડ ડોનેટ કરી રહ્યો છું અને મને ખૂબ ખુશી થાય છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના માધ્યમથી મેં બ્લડ ડોનેટ કરી રહ્યો છું. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.